દિવાળી બાદ ઠેર ઠેર સામાજિક અને રાજકીય ક્ષેત્રે સ્નેહ મિલનોની ભરમાર ચાલી રહી છે. તેવામાં કચ્છ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભુજ શહેર અને તાલુકા કોંગ્રેસ સંગઠનના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પક્ષના હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવાની સાથે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું. પ્રતિ વર્ષની પરંપરા અનુસાર કોંગ્રેસ દ્વારા પણ નવા વર્ષના પ્રારંભે સ્નેહ મિલનો યોજાતા હોય છે, જેમાં આ વર્ષે ચૂંટણી નજીક હોતા સ્નેહ મિલનોમાં પણ સ્નેહ કરતા રાજકીય ગરમાવો વધુ જોવા મળી રહ્યો છે. તેવામાં ભુજ શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા યોજાયેલા સ્નેહ મિલનમાં ભુજ વિધાનસભા મત વિસ્તારના પ્રભારી સુફિયાન મલિકે કાર્યકરોનું માર્ગદર્શન કર્યું હતું. ભુજ શહેર અને તાલુકા કોંગ્રેસના સંગઠન અગ્રણીઓએ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, તો ભુજ વિધાનસભાના પ્રભારી સુફિયાન મલિકે ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને કેન્દ્રમાં રાખીને આંતરિક મતભેદો ત્યાગીને આગળ વધવા આહ્વાન કરાયું હતું. તો આશીષ ભાદોરિયાએ પણ કાર્યકરોને માર્ગદર્શન આપીને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અપીલ કરી હતી અને આગામી ચૂંટણીમાં સૌ કાર્યકરો કોઈપણ ઉમેદવારને નહીં પણ પક્ષને જીતાડવા માટે કામે લાગી જાય તેવી અપીલ કરી હતી. કોંગ્રેસના સ્નેહ મિલનમાં જિલ્લાના પ્રદેશ અગ્રણી આદમભાઈ ચાકી, ભુજ શહેર પ્રમુખ રસિક ઠક્કર, તાલુકા પ્રમુખ હરેશ આહિર, રાજેન્દ્રસિંહ જાડેજા, જયવીરસિંહ જાડેજા, કલ્પનાબેન જોશી, માનસી શાહ, આયુષુબેન સમા, જયકુમાર સંઘવી, રફિક મારા સહિતના ભુજ શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના જે કઈ પ્રશ્નો છે એને ઉજાગર કરવા માટે કોંગ્રેસ પક્ષે હંમેશા કટિબદ્ધતા વ્યક્ત કરી છે. એ જ રીતે સત્તાના માધ્યમથી પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે સરકારના માધ્યમથી આવનારું વર્ષ સફળતાપૂર્વક પાર પડે એના માટે સૌ કાર્યકરો એકત્ર થયા અને આજના આ મેળાવડા પ્રસંગે જે ઉત્સાહનો માહોલ જોવા મળે એ પ્રમાણે ચોક્કસ આપના માધ્યમથી કચ્છની પ્રજાને વિશ્વાસ આપવા માંગે છે કે આપની અપેક્ષા આકાંક્ષો અને કચ્છના જે કંઈ પ્રશ્નો છે એને પરિપૂર્ણ કરવા માટે પ્રત્યેક કોંગ્રેસના આગેવાન અને કાર્યકરો પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે અને આપના આશીર્વાદથી કચ્છમાં 6 વિધાનસભાની બેઠક કોંગ્રેસ જીતશે. કાર્યકરો સંગઠિત જ છે, કોંગ્રેસ એક મોટો પરિવાર છે, ક્યાંય એવું છે નહીં. 9 વર્ષ છે એકત્રિત થયા અને એ શરૂઆત કાર્યાલયથી જ થઈ અને કાર્યાલયની અંદર સૌ કાર્યકરો કભીથી કભા મિલાવી અને નવસર્જન ગુજરાતનો એક મેસેજ લોકો સુધી જાય અને વાસ્તવિક સ્થિતિમાં કોંગ્રેસનું નવસર્જન થાય, પ્રજાનો મોહ ભંગ થયો છે, સત્તારૂઢ પાર્ટીથી જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ પૂર્ણ નથી થઈ, એ લઈ અને સંદેશ પાર્ટીનો લોકો સુધી જાય. બસ એ જ જેમ જેમ પ્રશ્નો જિલ્લા કોંગ્રેસ સમિતિ પાસે આવે છે કે પ્રદેશ આવે છે એના અનુસંધાને એ ન્યાય આપતા જ હોય છે. જેની જે રજૂઆત છે, કોંગ્રેસ એક લોકતાંત્રિક પાર્ટી છે, એની અંદર હંમેશા ખુલીને રજૂઆત કરવાની તક છે. અહીંયા કોઈ એક વ્યક્તિ થકી ચાલતી પાર્ટી નથી, આ લોકતાંત્રિક પાર્ટી છે. એટલે તાલુકાની જ નહીં પણ બુથ લેવલથી જે સમસ્યાઓ આવે છે એ જિલ્લા કોંગ્રેસથી જે હળ થતી હોય છે, જિલ્લા કોંગ્રેસ હળ કરતી હોય છે, જે જિલ્લા કોંગ્રેસથી હળ નથી થતી તે પ્રદેશ કક્ષાએ સત્વરે થઈ જ જાય છે.